શરમજનક બાબત કહી શકાય. રુઝાનબેન ચર્ચા કરી રહ્યા હતા કે કાયદાઓ કડક છે છતાં પણ એવી સજા નથી થતી. ફાસ્ટ ટ્રેક કોર્ટની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે, તે મામલે પણ કશું જ નથી થતું અને ખૂબ જ પ્રોસેસ લાંબી લાંબી ચાલતી હોય છે. ક્યાંક લાગે છે તેના કારણે જ આવા નરાધમો ક્યારેય કાયદાથી નથી ડરતા. વચ્ચે સેન્ટરના પૈસા બી આયા હતા, હું ભૂલી ગઈ છું એક્ઝેક્ટલી બધા એ ડેટા અત્યારે મારી જોડે નથી, પણ એ ખ્યાલ છે કે આયા હતા કે આપણે ગુજરાત માટે બધાને પૈસા મળે કે ભાઈ તમારે ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવાની છે, પણ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાંથી એટલું ખાસ થયું નથી. પહેલો પોઈન્ટ. બીજો પણ મારે અત્યારે એવી ઈચ્છા છે એવી કહેવાની કે આપણે કહીએ છીએ આપણે પોલીસ ખરાબ, આ ખરાબ, તે ખરાબ, આપણે બધાને ખરાબ કહીએ છીએ, સાચી વાત છે. મારે અત્યારે મારા લોયર મિત્રોને ખાસ કહેવું છે, કારણ કે જયારે એકવાર પોલીસનું ઇન્વેસ્ટિગેશન પતી જાય છે પછી લોયરો એમાં રમે છે. હું વર્ડ રમે છે એટલા માટે યુઝ કરું છું કે પેલી જે તારીખ પર તારીખ, કારણ કે મને ખબર છે મારી બહેનો જે ઘસાય છે, પીસાય છે, અને પછી એટલે એની પાસે કોઈ ચોઇસ નથી ને એને પછી પેલું શું સમાધાન કરવું પડે છે, કારણ કે જે લોયરો તારીખ પર તારીખો લે છે, ટ્વિસ્ટો મારે છે એટલા હદ સુધી કે અત્યારે તમને અગર આટલો મોટો કેસ હતો પેલા નિર્ભયાનો, ત્યારે બી લોયરો એવી ટ્વિસ્ટો મારી, એવી ટ્વિસ્ટો મારી, બધી જુઠ્ઠા સાચા આખા કરી દીધા હતા. મારે એવું નથી કહ્યું ભાઈ તમારો બિઝનેસ છે, પણ તમારો બિઝનેસ સાથે એક તમારી એક મોરલ ફરજ છે, ના તો બિઝનેસમાં લાગી જાઓ ને, આવા લોયર વાળા કેસમાં ના આવો, કારણ કે યાર તમે ને પ્રોટેક્ટ કરો એ બધાનો જ. ના તો અત્યારે એક ડાયલોગ આવી જશે કે અમારો તો ફરજ છે યા એ લોકોનો સામેવાળાનો હક છે બચવા માટેનો, વોટ એવર, પણ જુઠ્ઠા સાચાથી નહીં, સત્યથી તમે બચાવો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જયારે જૂઠું સાચું કરો તો ત્યારે એ મારી દીકરીને મારી બેનને એ ત્યાં ઇસ્યુ થાય છે, પ્રોબ્લેમ થાય છે, કારણ કે હર ચીજના લાઈફમાં પ્રૂફ નથી હોતા. બીજું ઇમ્પોર્ટન્ટ જે આપણે પહેલા બી ડિસ્કસ કર્યું કે તેને કહે લેટેસ્ટ નિર્ભયાના કેસમાં તે એટલા હદ સુધી ઇન્વેસ્ટિગેશન કર્યું હતું કે પેલીની બોડીના સ્કીન પર નખ હતા એનો બી લોકોએ શું કહેવાય સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કર્યું, અને દાંતના પેલા જે બાઇટ્સ હતા એનું બી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કર્યું. આટલા લેવલનું ઇન્વેસ્ટિગેશન બધા કેસમાં અનફોર્ચ્યુનેટલી નથી થતું, થેન્ક્સ ટુ નિર્ભયા કેસ, કારણ કે આપણે જે બધા બધાનું એ કહ્યું કે ભાઈ આ બહુ ખોટું થયું ને બધા એક સામતા બહાર આવ્યા, જેમ અત્યારે આપણા રશ્મિકોનો કેસ છે અત્યારે આપણે બધા હૈદરાબાદમાં થયું છે બેનનું, પ્રિયંકા બેનના કેસમાં. એટલે અલ્ટિમેટલી એવરી ટાઈમ શું લોકોએ બહાર આવવું પડે, એવરી ટાઈમ લોકો એઝ અ કન્ટ્રી એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા એ મારું ઇટ ઇઝ, હા હું મારી ફરજો જાણું છું, ના નથી પાડતી, હું મારા ટેક્સો ટાઈમસર ભરું છું, હવે ટ્રાફિકના બી હું પૈસા ભરી દઉં છું ટાઈમસર, બધું જ કરું છું, મારા શું કહેવાય ઇન્કમ ટેક્સ સર્વિસ ટેક્સ જેટલું યાર જીએસટી જેટલું વધારે માંગે છે બધું ભરું છું, તો મારી એટલીસ્ટ એઝ અ સિટીઝન તમારે એઝ અ તમારું એ ફરજ નથી થતી કે તમે બહેનો માટે જે સુરક્ષા, કારણ કે અત્યારે શું થયું છે ફ્રીડમની વાત તો ભૂલી જ ગઈ છું, ફ્રીડમ હું અત્યારે પ્રોટેક્શન એક મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધું, હું અત્યારે પ્રોટેક્શનની વાત કરું છું, ફ્રીડમ એઝ અ સિટીઝન મારે ફ્રીડમ મારું કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે, ને ફ્રીડમનો મતલબ એ કે અગર હું અડધી રાતે બી નીકળું તો મારા માઇન્ડમાં ટેન્શન ના હોવું જોઈએ કે મારું કંઈક થશે, જેમ છોકરાઓ ફ્રીડમમાં ફરે છે. બહેનોને પ્રોટેક્શન જોઈએ છે, બહેનો અડધી રાતે નીકળે છે તો એવું કરે છે કે ભાઈ ભાઈઓ જોડે જાય યા બહેનને ના મોકલાય, એટલે પ્રોટેક્શન કહેવાય. એટલે હજી ફ્રીડમ તો દૂરની વાત છે, પ્રોટેક્શનના બી ઠેકાણા નથી. જયમિની બેન